મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. રાજકોટ તરફથી એ પર પણ નજર કરી લઈએ. જે પ્રકારે વરસાદે તો વિરામ લીધો, પરંતુ તેને કારણે રોગચાળો અત્યારે ફાટી નીકળ્યો છે. વરસાદના વિરામ બાદ રોગચાળાનું કહેર અત્યારે વર્તાઈ રહ્યો છે. મેલેરિયા અને ડેન્ગ્યુ સહિત બીમારીઓનો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે. લોકો અત્યારે આ બીમારીઓને કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. જોકે તાવને લઈને બે બાળકોના કરુણ મોત થયા છે. તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના દર્દીઓની સંખ્યા જે રીતે વધી રહી છે એક ચિંતાજનક કારણ છે. ફોટા અને વિડીયો ઉતારવા પૂરતું જ ફોગિંગ થાય છે તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે. લોકો મરી રહ્યા છે. આરોગ્ય વિભાગ કુંભકરણની નિંદ્રામાં હોય તેવા અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે ખતરનાક બીમારીઓ ફેલાઈ ગઈ છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ અસરકારક કામગીરી નથી કરવામાં આવી રહી. બે બાળકોના મોત થયા છે આ જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કારણે. રાજકોટ તરફથી આ સમાચાર અત્યારે મળી રહ્યા છે. જે દર્દીઓની સંખ્યા છે તે વધી રહી છે. બીજી તરફ બે બાળકોના અત્યારે મોત થયા છે. આ જ અંગે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે. મયુર, જે પ્રકારે રાજકોટમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ અત્યારે રોગચાળો વકરી રહ્યો છે. રોગચાળાને કારણે અત્યારે કેવી સ્થિતિ જોવા મળી રહી છે રાજકોટમાં? જે પ્રકારની સ્થિતિ છે તેના વિશે હું આપને જણાવી દઉં કે મુખ્યમંત્રીના શહેરની અંદર રોગચાળો ફેલાય અને બે વ્યક્તિના મોત થઈ જાય, બે બાળકો મોતના ભેટે, આનાથી વધારે ગંભીર સ્થિતિ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ક્યાંય નથી. માત્ર રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં છેલ્લા 10 દિવસની અંદર 5000થી વધુ તાવ, શરદી, ઉલટી, ઝાડા અને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. પરંતુ આનો આંકડો હજુ સુધી આરોગ્ય વિભાગે જાહેર નથી કર્યો. તેનું કારણ છે કે આરોગ્ય વિભાગ જો આંકડા જાહેર કરે તો તેની નિષ્ફળતા સામે આવી શકે છે. તંત્રની અંદર રહેલા અધિકારીઓની ફરજ છે કે ચોમાસા બાદ રોગચાળાને અટકાવવા, મચ્છરોનો ત્રાસ અટકાવવા માટે ફોગિંગ, દવા છંટકાવ, ખાડા બુરવા સહિતની કામગીરી કરવાની હોય, પરંતુ આ બધી જ કામગીરી આરોગ્ય વિભાગ કાગળ ઉપર કરી રહ્યું છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગ વિશે એવું કહેવાય છે કે તેઓ હાજરી પૂરવા માટે જ કચેરીએ આવે છે, ત્યારબાદ તેઓ અન્ય કામ માટે જતા રહે છે અથવા તો ફરવા માટે જતા રહે છે કે ઘરે જતા રહે છે. કારણ કે ન તો સ્ટાફ આરોગ્ય વિભાગની ઓફિસમાં જોવા મળે છે, ન તો રસ્તાની અંદર ખાડા દૂર કરવા કે ફોગિંગ કરવા માટે જોતા હોય છે. એના કારણે જ સમગ્ર રાજકોટની અંદર જાણે રોગચાળો વરસી રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રીના શહેરની આ હાલત છે, તો જિલ્લાની અંદર અને સૌરાષ્ટ્રની અંદર શું હશે તે પણ બહુ મોટી ઘટના કહી શકાય. બીજી વાત એ છે કે રાજકોટની અંદર રોગચાળાના કારણે અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર જે ખાટલાઓ છે તે પણ ખૂટી પડ્યા છે. મોટા પ્રમાણની અંદર તહેવારની અંદર ખાનગી દવાખાનાઓ બંધ હોય છે, ડોક્ટરો ફરવા નીકળી જતા હોય છે, એટલે લોકો માટે સારવારનું કે જીવ બચાવવાનું એકમાત્ર સાધન સરકારી દવાખાના હોય છે, પરંતુ ત્યાં પણ અવ્યવસ્થા છે. એટલે આખે આખું રાજકોટનું જે તંત્ર છે તે જાણે તહેવારના મૂડમાં આવી ગયું હોય ને લોકો મરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે અત્યારે. જી મયુર, જે પ્રકારે આપે ઉલ્લેખ કર્યો કે આરોગ્ય વિભાગ દ્વારા આંકડા નથી આપવામાં આવી રહ્યા, ક્યાંક તેમને પણ એવો ડર છે કે તંત્રની પોલ ખુલી પડી જશે, પરંતુ જે પ્રકારે હોસ્પિટલના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સચ્ચાઈ તો કોઈ પણ નથી છુપાવી શકતું કે જે પ્રકારે દર્દીઓની સંખ્યા અત્યારે વધી રહી છે, સૌથી વધારે અસરગ્રસ્ત અત્યારે જોવા મળી રહ્યા છે બાળકો, એ પર આપનું શું કહેવું છે? બિલકુલ, કારણ કે ન માત્ર તેમનું પોલ ખુલી જાય છે પરંતુ આરોગ્ય વિભાગના કપડાં પણ ઉતરી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો રાજકોટ શહેરના તમામે તમામ દવાખાનાના આંકડા જાહેર થાય તો આનાથી આખે આખો આરોગ્ય વિભાગ છે, આરોગ્ય તંત્ર છે તે ખળભળી ઉઠે તેવી સ્થિતિ છે. રાજકોટના સૌથી વધુ જે પ્રભાવિત વિસ્તારો છે તેમાં પોપટપરા વિસ્તાર, રેલનગર વિસ્તાર, નારાયણનગર વિસ્તાર, મવડી વિસ્તારની જે પછાત સોસાયટીઓ આવેલી છે તેની વાત કરી શકાય, અથવા તો લલુડી વોકડીના આસપાસનો જે જંગલેશ્વરનો વિસ્તાર છે ત્યાં સૌથી વધારે પાણી ભરાયેલા છે. પાણી ભરાયેલા ખાડાની અંદર મચ્છરો જન્મે છે અને તેના કારણે નાના નાના પછાત વર્ગના ગરીબ અને છેવાડાના વર્ગના માણસો છે તેમના બાળકો બીમારીમાં સપડાય છે અને તે મોતને ભેટે છે. સૌથી વધારે જે કેસો છે તે પણ નાના બાળકોને મચ્છર કરડવાના, તાવના અને ડેન્ગ્યુના છે. આ તમામ આંકડાઓ જાહેર નથી કરવામાં આવતા, કારણ કે જો જાહેર કરવામાં આવે તો આરોગ્ય વિભાગના અધિકારીઓને કર્મચારીઓને કામગીરી કરવી પડે, ઘરે ઘરે જઈને સેમ્પલિંગ લેવા પડે, મેલેરિયા અંગે લોહીનો રિપોર્ટ લેવો પડે, પરંતુ આ કોઈ કામગીરી કરવી નથી. તેમને માત્ર ને માત્ર મહાપાલિકાનો અને પ્રજાના પૈસાનો જે ટેક્સ આવે છે તેનો પગાર ખાવા મરસ છે. એટલા માટે જ રાજકોટ શહેરની અંદર જે લોકો છે તે રોગચાળાથી ભયભીત થઈ ગયા છે, ખાસ કરીને ગરીબ છેવાડાના અને પછાત વર્ગના લોકો, કારણ કે તેમની પાસે ખાનગી હોસ્પિટલમાં જવાનો કે સારવાર કરાવવાનો ખર્ચ તેમના ખિસ્સામાં નથી હોતો.
एक तरफ ऊपरथी તહેવારો છે, સરકારી જે દવાખાનાઓ છે ત્યાં પણ સુવિધાઓ અપૂરતા પ્રમાણની અંદર જોવા મળે છે, તેમને કોઈ માહિતી આપનાર નથી, ન તો માહિતી મહાપાલિકા દ્વારા રોગચાળો ન ફેલાય તે માટેની આપવામાં આવે છે, માત્ર ને માત્ર જ્યારે ફોગિંગ કરવાની વાત આવે ત્યારે ફોટો સેશન કરાવી લેવામાં આવે છે, મનગમતા વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી દેવામાં આવે છે કે અમે કામગીરી કરીએ છીએ, પરંતુ ફોટો સેશન સિવાયની એક પણ પ્રકારની કામગીરી રાજકોટ મહાપાલિકાનો આરોગ્ય વિભાગ કરતું નથી, તે આ પ્રકારના જે આંકડા અને જે બાળકોના મોત થયા છે તેના ઉપરથી સાબિત થઈ ગયું છે. જી જી મયુર, જે પ્રકારે આપે ઉલ્લેખ કર્યો ફોટો સેશન આ સોશિયલ મીડિયામાં જે અપલોડ્સ કરવામાં આવે છે, પરંતુ જે વાસ્તવિકતા છે તે તો જુદી જ છે, કારણ કે દ્રશ્યો એકદમ અલગ આવી રહ્યા છે. દર્દીઓ જે છે તે પીડાઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓને કઈ જ પડી નથી. અને જે અધિકારીઓ વિશે વાત કરવામાં આવે તો તેમના જયારે ઇન્ટરવ્યુ લેવામાં આવતા હોય છે તો મસ્ત મોટી વાતો કરતા હોય છે. તેઓ કહેતા હોય છે કે દરેક જે પણ બાબતો છે તમામ પર ધ્યાન આપવામાં આવશે, દરેક જે પણ વિસ્તારો છે ત્યાં દવા છંટકાવ અને ઘરે ઘરે સર્વે કરવાની કામગીરીના પણ જે એ લોકો મસ્ત મોટી વાતો કરવામાં આવતી હોય છે એ તમામ ખોટી ઠરી રહી છે. બિલકુલ બિલકુલ, આરોગ્ય વિભાગના અધિકારીઓને ફિલ્મ સ્ટાર બનવાનો શોખ જાગ્યો છે, એટલા માટે જ તેઓ ડોક્યુમેન્ટરી ટાઈપ વિડીયો અને ફોટો શૂટિંગ કરાવીને મીડિયામાં રિલીઝ કરવા માટે વિનંતી કરતા હોય છે, પરંતુ ધરાતલ ઉપર વાસ્તવિક સ્થિતિ કંઈક રાજકોટની અલગ છે. આ તો રાજકોટ શહેર કે જેને સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે, ત્યાં આટલા મોટા પ્રમાણની અંદર રોગચાળો ફેલાઈ રહ્યો છે, બે બાળકોના મોત થયા છે, છતાં પણ આરોગ્ય અધિકારી કે આરોગ્ય વિભાગે કલ્ટસી પૂરતી પણ આ અંગેની માહિતી જાહેર નથી કરી, કારણ કે આ એક નીચ પ્રકારનું કૃત્ય કહી શકાય કે આરોગ્ય વિભાગ આ અંગે કોઈ ટિપ્પણી પણ કરે, કારણ કે મૌન સેવી લીધું છે, તેમના ઉપર આ આખે આખો બ્લેમ આવી રહ્યો છે કે તેમની નિષ્ફળતાના કારણે બે બાળકોના મોત થયા છે, આટલા મોટા પ્રમાણની અંદર રોગચાળો ફેલાયો છે અને જે પ્રકારની હરકતો સામે આવી છે, ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે આરોગ્ય વિભાગ છે તે હવે બચવાની કોશિશ કરી રહ્યું છે, રોગચાળો ફેલાય તેના માટેના જે કામો હોય છે તેને રોકવાની કોશિશ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં નથી આવતી. જે મયુર, એ પણ જણાવશો કે સરકારી હોસ્પિટલની અત્યારે કેવી સ્થિતિ છે, ત્યાં પૂરતા પ્રમાણમાં સગવડો આપવામાં આવે છે કે કેમ દર્દીઓને? સરકારી હોસ્પિટલની વાત કરી દઉં તો તેઓ મોટા ભાગે જેનો લાભ છે તે ગરીબ અને પછાત વર્ગના લોકો લેતા હોય છે. અત્યારના જો પરિસ્થિતિની વાત કરી દેવામાં આવે તો તમામ જે દર્દીઓ છે તે મોટા પ્રમાણની અંદર રાજકોટની જે સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે તેની અંદર સારવાર માટે કે દવા માટે આવે છે. ત્યાં ચોક્કસ પૂરતા પ્રમાણની અંદર દવાનો સ્ટોક છે, ત્યાં ડોક્ટરો પણ અવેલેબલ છે, નર્સિંગ સ્ટાફ પણ છે, પરંતુ દર્દીઓની સંખ્યા 3 ગણી વધી ગઈ છે, એટલે વોર્ડની અંદર દાખલ કરવા માટે ખાટલાઓ નથી. દર્દીઓ અનેક એવા છે કે જે બહાર ગામથી આવે છે અથવા તો પછાત વિસ્તારમાંથી આવે છે, તેમને ખાટલાને બદલે ઓશિકા અને જે ગાદલાઓ છે તેના ટેકાથી વોર્ડની અંદર નીચે સુવડાવવામાં આવી રહ્યા છે. એના કરતાં પણ વિશેષ કે જે દર્દીઓને જરૂર છે તેમને જ દાખલ કરવામાં આવે છે, બાકીના જે તમામ દર્દીઓ છે તેને દવા આપીને રજા આપી દેવામાં આવે છે, કારણ કે તહેવાર માથે છે, તહેવાર ઉપર 24 કલાક ઇમરજન્સી સેવા આપવાની વાત સિવિલ હોસ્પિટલ કરી, એટલે એક રાહત દર્દીઓ માટે એ છે કે તેઓ સિવિલનો સંપર્ક કરી શકે છે, ત્યાં સારવાર માટે કે ડોક્ટરને બતાવવા માટે જઈ શકે છે, દવા પણ લઈ શકે છે, પરંતુ આ રોગચાળો ન થાય, કોઈ વ્યક્તિ બીમાર ન પડે તેના પગલાં લેવાની ફરજ આરોગ્ય વિભાગની છે, મેલેરિયા વિભાગની છે, પરંતુ આ વિભાગે કોઈ જાતના પગલાં લીધા નથી. દર વર્ષે આ પ્રકારની ઘટનાઓ બને છે, ચોમાસા બાદ જ રોગચાળો ફેલાતો હોય છે અને તે દિવાળી સુધી હોય છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી જેમ થાય છે તેમ પ્રી પગલાં લેવાની કામગીરી રોગચાળો ફેલાય તે પહેલાં કરવાની હોય છે, પરંતુ આ એક પણ પ્રકારના અધિકારીઓએ આ પ્રકારના પગલાં લીધા નથી. આ માટે જો આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર છે તે સંજ્ઞાન લઈને આ લોકો પાસેથી જવાબ માગે તો ચોક્કસ પ્રકારે એવું કહી શકાય કે સાચી હકીકત સામે આવી શકે છે. બિલકુલ, આભાર મયુર માહિતી આપવા માટે. તો રાજકોટમાં જે દવાખાનાઓ છે, હોસ્પિટલો છે, તેમાં તો ડોક્ટરો પોતાનું કામકાજ કરી જ રહ્યા છે, પરંતુ જે પ્રકારે 3 ગણી અત્યારે દર્દીઓની સંખ્યા જોવા મળી રહી છે તેને પહોંચી વળવા ક્યાંક ને ક્યાંક અને તેને કાબૂમાં લેવામાં પણ ક્યાંક ને ક્યાંક અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે.